નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારની અંદર રિવિઝન કરશું બરોબર છે તો રિવિઝનમાં આપણે શું કરશું રિવિઝનમાં તરત પછીની સંખ્યા એટલે જે સંખ્યા તમને આપી દીધેલી છે એના પછી તરત કઈ સંખ્યા આવે છે જેમ કે એક પછી સીધી કઈ આવે બે બે પછી સીધી ત્રણ ત્રણ પછી ચાર એવી રીતે અગિયાર પછી બાર બાર પછી તેર એ રીતે તરત પછીની સંખ્યા કરવાની છે તો તરત પછી ને ત્રેવીસ પછી ત્રેવીસ પછી કઈ આવશે એકવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ પછી ચોવીસ તો અહીંયા શું આવશે ચોવીસ એકસો ને છ આપ્યા હવે આપણે એકસો આપ્યા હોય બરાબર તો એના પછી કઈ આવે સીધી એકસો એક એકસો આવી રીતે લાવી જાય તો એવી રીતે પાંચસો છ તો પછી સીધા આવે તો પાંચસો એમને એમ છની જગ્યાએ જાય સાત એના પછીની તરત કીધી છે એટલા માટે એટલે પાંચસો છ પછી કઈ આવશે પાંચસો સાત તો પછી સાતસો ને નેવ્યાશી સાતસો નેવ્યાસી પૈકી કેટલા આવે તો નેવ્યાસી પછી કેટલા આવે છે નેવું અને સાતસો એની જગ્યા એમનેમ રહેશે એટલે સાતસો અને નેવ્યાસી છે એ બદલી જશે કેટલા થઈ જશે એના પછી નેવું પછી ત્રણસો એકત્રીસ પછી કેટલા આવે બત્રીસ બરાબર ને તો અહીં બસોના બસો એને એની જગ્યા એમનેમ રહેશે પણ એકત્રીસની જગ્યાએ કેટલા થઈ જશે બત્રીસ બરાબર પછી એક છે તો એક પછી કેવા તો જેમ એકસોની પછી એકસો એક આવે છે આપણે અહીંયા સોની પછી એકસો એક આવે તો એવી રીતે એક હજાર પછી કેટલા આવશે એક હજાર એક આવી જાય ઝીરોની જગ્યાએ શું આવી જાય પાછો એક છે એ આવી જાય છે બરાબર એટલે કેટલા આવશે એક હજાર એક એટલે અહીંયા આપણે એક હજાર તો એક હજાર પછી કેટલા આવશે એક હજાર એક પછી એક હજાર બસો બાવીસ આપ્યા તો એક ને બસો છે એ એમને એમ રહેશે એની જગ્યાએ એક હજાર બસો એમને રહીએ બાવીસની જગ્યાએ કેટલા થઈ જશે બાવીસ પછી શું આવે આ બે જગ્યાએ બાવીસ પછી ત્રેવીસ બરાબર પછી નવ હજાર એકસો ત્રેવીસ છે તો ત્રેવીસની જગ્યાએ ફત બદલશે બાકી આ બે જગ્યાએ એમને એમ રહેશે એટલે નવ હજાર એકસો ત્રેવીસની જગ્યાએ કેટલા થઈ જશે ચોવીસ એના પછીની કીધી એટલે તરત કેટલી આવે એના પછીની સંખ્યા આવે છેલ્લા આંકડાથી છે એ બદલતી જાય નવ હજાર બસો એંસી છે હવે એસી પછી કેટલા આવે તો આપણે એસી પછી સો એકડામાં એક્યાસી લખીએ છીએ એટલે કે નવ હજાર બસો તો એની જગ્યાએ એમને એમ રહેશે અને જગ્યાએ કેટલા આવી જશે એક્યાસી બરોબર પછી એક હજાર ચારસો ને સિત્યાસી સિત્યાસી પછી કેટલા આવે ઇઠ્યાસી એટલે આની જગ્યાએ બદલી જશે એક હજાર અને ચારસો છે એના એમને સિત્યાસી ની જગ્યા કેટલા આવી જશે ઇઠ્યાસી સાત હજાર સાતસો નવ સાતસો નવ પછી કેટલા આવે દસ તો એ ખાસ ધ્યાન રાખવાનું કે જેમ એકસો નવ પછી એકસો દસ આવી રીતે થાય તો એવી જ રીતે સાત હજાર સાતસો નવ પછી કેટલા થશે તો સાત હજાર સાતસો ને દસથી અહીંયા શૂન્ય થઈ જશે અને અહીંયા શૂન્ય જોયા પાછું શું આવી જાય એક નવની જગ્યા પાછો દસ છે એ બે રકમની સંખ્યા છે એટલે નવની જગ્યાએ ન રહી શકે એટલે આગળ એક છે એ આવી જશે બરાબર સાત હજાર સાતસો દસ પછી ચાર હજાર પાંચ આવે પાંચ પછી કેટલા આવે છ એટલે ચાર ના ચાર હજાર એમને એમ રહેશે સો ની જગ્યાએ દસક ની જગ્યાએ કઈ નથી એમના એમને એકમની જગ્યાએ પાંચ છે એની જગ્યાએ કેટલા થઈ જશે છ પછી આઠ હજાર આઠસો જગ્યાએ આપણે શું કર્યું તો જોવાય આગળ નેવ્યાશી પછી નેવું આવ્યા હતા બરાબર છે એસી જગ્યા એક્યાસી આવ્યા એવી રીતે ઇઠ્યાસી ની જગ્યાએ કેટલા આવી જશે નેવ્યાશી એટલે આઠ હજાર આઠસો અને આ બે છે અઠ્યાસી ની જગ્યાએ કેટલા થઈ જાય નેવ્યાસી એના પછી ની તરત એટલે અઠ્યાસી પછી કેટલા આવે નેવ્યાસી નવ હજાર ત્રણસો ને ઓગણપચાસ ઓગણપચાસ પછી કેટલા આવે આપણે એકડો બગડો તગડો બોલીએ બરોબર એમાં ઓગણપચાસ પછી કેટલા બોલી છે પચાસ એટલે કે ઓગણપચાસ પછી કેટલા આવશે પચાસ એટલે નવ હજાર ત્રણસો ને પચાસ સાત હજાર સાતસો નવ સાત હજાર સાતસો નવ છે બરાબર અહીંયા જે આવ્યા એને એ પાછા અહીંયા આવશે આપણે અહીંયા બદલી નાખીએ સાત હજાર સાતસો કરી દઈએ બરાબર સાત હજાર સાતસો છે તો સાત હજાર સાતસો પછી જેમ એકસો એકસો પછી કેટલા આવે એકસો એક એમાં એક નાખીએ એટલે એકસો એક થાય બરાબર એના પછી તો આમાં એક નાખી દઉં એક ને એક બે શૂન્યનું શૂન્ય ને એક એટલે એકસો એક પછી કેટલા આવે એકસો બે આવે એવી રીતે સાત હજાર સાતસો પછી કેટલા આવશે સાત હજાર એક પછી પાંચ હજાર સાતસો આવ્યો તો પાંચ અહીંયા સાત હજાર સાતસો હતા સાત હજાર સાતસો આ શું હતું તરત પછીની સંખ્યા છે એ હતી આ એના પછી તરત કેટલા આવે એ લખવાના આપણે હતા હવે આપણે શું કરવાનું પહેલાની સંખ્યા આમાં એક એક આપણે ઉમેર્યો તો હવે આમાં આપણે એક એક છે શું કરવાનું ઓછું કરતું જવાનું છે તો

એકડો ને બે મહિના સો આપ્યા હવે એકડો બે મહિના સો બોલી શું તો ને પેલા શું નવ્વાણું આપણે લખવા પડે ત્યારબાદ એક હજાર એક આપ્યા એક હજાર એક ની પહેલા કેટલા આવે તો શું કરવાનું એક હજાર એક છે તમને આપી દીધા હોય બરાબર એમાંથી આપણે એક બાદ કરી નાખવાનું એક માંથી એક જાય તો શૂન્ય આ કાંઈ નથી એટલે શૂન્ય કાંઈ નથી એટલે શૂન્ય ને એક ના એક કેટલા આવે એની પહેલાની સંખ્યા એક હજાર આવે એટલે આપણે અહીં શું લખશું એક હજાર બરાબર ત્યારબાદ એક હજાર પાંચસો સિતે છે તો એક હજાર પાંચસો સિત્તેર ની પેલા કેટલા આવે સાવ સહેલું આપણે બધે માંથી એક છે ઓછો કરતો જવા ન એટલે આપણે ખબર પડી જાય તો એક હજાર પાંચસો ને સિત્તેર ઓછા એક શૂન્યમાંથી એક છે જાય નહીં એટલે આપણે આગળથી દસ કો લેશું અહીંયા આવી જશે છ અને અહીંયા આવી જશે દસ દસમાંથી એક જાય એટલે નવ છમાં કાંઈ નીચે ન હોય તો અહીંયા શૂન્ય શૂન્ય આવી જાય બધી જગ્યાએ અને એ બાદ તો છના છ પાંચના પાંચ એકના એક કેટલા આવે એનાથી પહેલાં એક હજાર પાંચસો સિત્તેરની એક હજાર પાંચસોને આવે એક હજાર પાંચસો ને પછી ત્રણ હજાર છસો ને છે તો ત્રણ હજાર છસો તેરની જગ્યા એમની રહે પિંચોતેરમાં છે પાંચની જગ્યાએ ઓછા થઈ જાય એક સાતના સાત ને ચારના પાંચનાથી એક ઓછો એટલે કેટલા થયા ચાર હવે અહીંયા એવી રીતે આ ત્રણે ત્રણ રકમ છે એમનેમ રહેશે ત્રણ નવ નવ અને નવ માંથી એક ઓછો એટલે કેટલા થાય જાય આઠ એટલે ત્રણ હજાર નવસો છે એ થઈ જાય ત્રણ હજાર નવસો નવ્વાણું પહેલાની કઈ આવે ત્રણ હજાર નવસો છે એ મળે બરાબર ત્યારબાદ આ રકમ એમાં એનાથી પહેલાની તો નેવું થી ઓછા કરીએ તો નેવું થી ઓછા કેટલા થાય એટલે આપણે સીધા નેવું માંથી એક ઓછો કરી દઈએ બરાબર તો આમાંથી એક ઓછો કરીએ એટલે અહીંયા આવી જાય આઠ અને અહીંયા આવી જાય દસ દસ માંથી એક જાય એટલે નવ અને આઠ ના આઠ નેવું માંથી એક ઓછો કર્યો એટલે કેટલા આવશે એટલે આઠ ને સાત એની જગ્યાએ એમને અને નેવું માંથી એક ઓછો કર્યો બરોબર એટલે કેટલા થઈ જશે એટલે કે પછી છે એ એક આવે રીતે ઓછો કરવાનો હવે છે એક ઓછો થઈ જાય તો અહીંયા શું થઈ જાય શૂન્ય એટલે નવ બે છ બરોબર એની જગ્યાએ આમાંથી એક ઓછો એટલે કેટલા આવી જાય શૂન્ય પછી આમાંથી એમ જ થશે આમાંથી એક ઓછો થઈ જશે શું થઈ જાય શૂન્ય એટલે કે બે હજાર ચારસો અહીંયા શૂન્ય છે એના એમનો એકમાંથી એક વયો જાય તો કેટલા વધે શૂન્ય અહીંયા જવું છ હજાર છે છ હજારમાંથી એક જાય તો શું કરવા તો આપણે એ જોશું તો આપણે બાદ જ કરી લઈએ છ માંથી એક જાય તો શું હવે અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ છે શૂન્ય શૂન્ય છે તો ત્યાંથી દસકો લેવાશે નહીં લેવાય તો હવે આપણે શું કરશું અહીંયાથી કો લેશું અહીંયા આવશે પાંચ અહીં બધેને નવ નવ આપણે આપતા જવાના અને છેલ્લે આપણી પાસે કેટલા વધે દસ છે એ વધે આપણે કંઈ પણ વસ્તુ લેવાય વચ્ચે કોઈ માગવાનું હોય ને તો આપણે બધેને છે નવ સરખા સરખા ભાગમાં આપતા જાય અને આપણી પાસે છે એટલો વધારે એક એનાથી વધારે એક ભાગ રહે એટલે દસમાંથી એક જાય તો નવ અહીં નવના નવ અહીંયા નવ છે અહીંયા પણ નવ અને પાંચ અહીંયા આવી ગયા તો કેટલા વધશે પાંચ હજાર નવસો નવ્વાણું વધશે એટલે અહીંયા કેટલા આવશે પાંચ હજાર નવસો નવ્વાણું બરાબર પછી આમાં પણ આમાં જો છોતેર છે એમાંથી એક ઓછો બરાબર એટલે કે છમાંથી એક ઓછો કરીએ તો કેટલા થાય પાંચ એટલે ત્રણ છ સાત અને છમાંથી એક ઓછો એટલે કેટલા થઈ જાય પાંચ આમાં પણ છમાંથી એક ઓછો કરીએ પાંચ છ છ અને પાંચ થઈ ગયા આમાંથી એક ઓછો કરીએ તો બે આ શૂન્ય આ શૂન્ય આમાં એક છે એમાંથી એક પાછો હોય હતો એની વયો જાય તો કેટલા વધે શૂન્ય આમાં પણ એમ બેમાંથી એક ઓછો કરીએ તો કેટલા વધે એક એટલે ત્રણ એના એમને શૂન્ય એમ ને કેટલા એક છે એમ વધશે બરાબર છે આ હતી આપણી સંખ્યા સંખ્યા એ કરવાની એટલે શું કરવાનું ખાસ યાદ રાખવાનું પહેલાની સંખ્યા માટે એક ઓછો કરવાનો અને પછીની સંખ્યા માટે એક વધારતું જવાનું છે બરાબર હવે છે વચ્ચેની સંખ્યા વચ્ચેની સંખ્યા એટલે કે બે છે એ આપી દીધે એની વચ્ચે આવતી હોય એ સંખ્યા આપણે શોધવાની રહીએ જેમ કે ત્રણ અને પાંચ આપી દીધી હોય તો એની વચ્ચે શું આવે તો ત્રણ પછી ચાર અને પછી પાંચ આવે એટલે કે વચ્ચે જે આવતું હોય જેમ કે આપણા હાથમાં આ આંગળીઓ છે તો આ આંગળી અને આ આંગળીની વચ્ચે આ આંગળી આવે છે એવી જ રીતે આપણે આ બે સંખ્યાની વચ્ચે જે સંખ્યા આવે એ જ લખવાની રહેશે તો આપણે અહીંયા અગિયાર આપી અગિયાર પછી કેટલા આવે બાર અને બાર પછી તેર એટલે અહીંયા કેટલા લખી દઈશું બાર અગિયાર બાર અને તેર થઈ ગઈ વચ્ચેની સંખ્યા એવી રીતે આ એકસો અગિયાર અને એકસો તેર તો હવે અહીંયા એક એક બે માં છે આમાં પણ બેમાં એક એક છે અહીંયા એક છે ને અહીંયા ત્રણ છે તો એક પછી શું આવે બે અને બે પછી ત્રણ એટલે કે આ એક અને આ એક તો મૂકી દેવાના આ એક પછી કેટલા આવે બે એટલે આ શું થઈ જાય એક હજાર એકસો ને બાર ખાલી કેટલા એકસો ને બાર મળી ગયા હવે જો આ છે ત્રણ રકમ સરખી છે એટલે એને એમને મૂકી દઈશું આપણે આ એક પછી શું આવશે બે અને બે પછી ત્રણ આવી ગયા એક બે અને ત્રણ મળી ગયા પછી અહીંયા આ ત્રણ સરખા છે પાંચ જીરો ને બે અહીંયા શૂન્ય છે અહીંયા બે છે તો શૂન્ય પછી કેટલા આવે એક અને એક પછી કેટલા આવે બે એટલે આપણે હવે એના પછી જોઈએ તો અહીંયા જોવું આ ત્રણ છે એ સરખા છે સાત નવ બે બરાબર એટલે કે સાત હજાર નવસો પચીસ આપ્યા ને અહીંયા સિત્યાવીસ પચીસ પછી કેટલા આવે છવીસ અને છવ્વીસ પછી સિત્યાવીસ એટલે પાંચ પછી છ અને છ પછી સાત આવી ગયા અહીંયા પણ આ ત્રણ સરખા છે અહીંયા ઓગણીસ આપ્યા જો સરખા નથી ઓગણીસ આપ્યા બરાબર તો આ બે તો સરખા છે પાંચને છ એટલે પાંચને છ તો મૂકા હવે ઓગણીસ પછી કેટલા આવે તો વીસ અને વીસ પછી એકવીસ બરાબર એટલે કે આ ઓગણીસ એના પછી આ વીસ અને એના પછી એકવીસ બે બે આપણે લેશું અને જોતા જશું

તો ત્રણ હજાર છસો નવ્વાણુંમાં આપણે એક નાખી દઈએ કેટલા આવે 9 ને એક દસનું શૂન્ય વધી એક 9 ને એક દસનું શૂન્ય વધી એક છને ને એક સાત અને ત્રણના ત્રણ એટલે કેટલા આપણે મળ્યા આના પછીની સંખ્યા ત્રણ હજાર મળ્યા બરાબર હવે આના પછી કેટલા આવે જો તો આમાં ફરીથી એક નાખી દે તો એક વત્તા ઝીરો વત્તા એક એટલે એક ઝીરોના ઝીરો સાતના સાત અને ત્રણના ત્રણ કેટલા મળે ત્રણ હજાર સાતસો એક મળે જે આપણે અહીં લખેલા જ છે બરાબર એનો મતલબ એમ કે આપણે ત્રણ હજાર સાતસો વચ્ચે છે ઘટતા હતા પછી છેલ્લે છેલ્લે જોશો તો આ ત્રણ છે એ સરખા આપ્યા એટલે કે સાત હજાર ચારસો બરાબર અને દશકમાં શું નાખ્યું એ મૂકે બરાબર અહીંયા સાત છે પછી સાત પછી શું આવે આઠ અને આઠ પછી શું આવશે નવ છે એ આવશે અને નવ અહીંયા લખેલા છે બરાબર એના વચ્ચેને કીધું હોય એટલે પેલી જે સંખ્યા આપી એમાં તમારે એક નાખી દીધું એટલે એ તમારી વચ્ચેની સંખ્યા છે એ મળી જાય છે બરોબર છે તો હવે તમારે ઘરેથી આવી જ છે રકમ હું તમને તે લખી આપું છું એવી જ દાખલા ફરીથી ઘરે કરવાના રહેશે બરોબર છે ચાલો આપણે લખીએ તમારા હોમવર્ક માટેને રકમ તો અહીં લખું છું પછીની ની કીધી છે બરોબર એટલે તમને હું પાંચ થી સાત રકમ આપીશ જે તમારે ઘરેથી કરવાની છે બરોબર અને આમાં પહેલાની રકમ કરવાની છે તમારે એ પણ ઘરેથી જ કરવાની રહેશે જેમ અહીં મેં તમને શીખવાડ્યું છે પેલામાં શું કરવાનું પહેલાની શોધ્યું હોય તો એક ઓછો કરી અને પછીની શોધ્યું હોય તો એમાં એક ઉમેરતો જવાનો બરોબર અને અહીં આપે છે વચ્ચેની રકમ તો તમારે અહીં પણ વચ્ચેની સંખ્યા છે એ શોધવાની રહેશે એ પણ ઘરેથી બરોબર તો આ અહીંયા જેટલી આ રકમ તમે લઈ ગઈ એ બધી ઘરેથી કરવાનું છે એટલે કે આજે કરાવેલ એકવાર નોટબુકમાં કરો અને બીજું શું વધારાના દાખલા ગણો બરાબર આ તમારું આજનું હોમવર્ક રહેશે બરાબર આનાથી વધુ આપણે છે અને પછીના લેક્ચરમાં કરશું ત્યાં સુધી તમારે આ લેસન કરવાનું રહેશે નમસ્કાર